હાલમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઈ ભારે ચિંતિત છે ત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે પશુ પક્ષીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ પર્યાવરણ ઉપર પણ તેની ખાસ અસર વર્તાઈ રહી છે ત્યારે પાટણમાં ગાયત્રી પરિવાર દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા છોડ ઉછેર માટીની નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે જેમાં મહિલાઓ માટી તેમજ ગાયનો ગોબર અને વિવિધ વૃક્ષના બીજનો ગોળો બનાવીને છોડ ઉછેર માટીનો નવતર ઉપયોગ પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે અંતર્ગત વૃક્ષારોપણની ઝડપથી વૃક્ષારોપણ થાય આ વૃક્ષ એના માટેનો એક શોર્ટ પ્રયોગ સારો કે ચીકણી માટી દસ ટકા ગાયનું છાણ અને અલગ અલગ પ્રકારના બીજ દ્વારા એના જે ભેગા કરવામાં આવે અને એ બીજ બોમ્બ ચોમાસામાં રોડની બંને સાઈડ અને જંગલોમાં અને નદીના બંને કિનારા વગર જો નોખવામાં આવે તો ઓટોમેટિક છોડ તૈયાર થાય અને આ તૈયાર થયેલા છોડનું જો થોડી માવજત કરવામાં આવે તો વૃક્ષારોપણ ઝડપથી આપણે કરી શકીએ એટલા માટે અલગ અલગ પ્રકારના વૃક્ષોના આ શાંતિકુન જરૂદ્ર દ્વારા પર્યાવરણ બચાવ અંતર્ગત જીપી વાયજી યુવા સંગઠન ગાયત્રી પરિવાર દ્વારા પાટણ દ્વારા અને અંબાજી નળિયા ગાયત્રી પરિવારની બહેનોએ પંચોતેરથી વધારે બહેનો આ કાર્યમાં લાગેલી છે અને યુવા સંગઠનના ભાઈઓને બહેનો આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે જેના પાટણમાં અમે ગયા વર્ષે અઢીસો વૃક્ષો અને આ વખતે ત્રિગાડ સહિત સાતસોથી વધારે વૃક્ષો ઉછેરવાનો અમે આ વર્ષે અમારો પ્રોગ્રામ છે પણ આ પ્રયોગ એવો છે જેના દ્વારા આપણે બહુ ઝડપતા પ્રમાણ ઝડપી પ્રમાણમાં વૃક્ષો ઉછેરી શકીએ એટલે